અને કર્મેન્દ્રિયો વડે કર્મ કરવા છતાં પણ ફળ આશા કરતો નથી તે શ્રેષ્ઠ ગણાય છે. તાત્પર્ય તે ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાની થાય છે. યસ્તિં વંદ્રિયાણિ મનસા નિયમ્યાર અતેર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમસ્તક સ વિશેષ્યતે. એટલે કે મન વડે જ્ઞાનેન્દ્રિયને નિયમમાં રાખીને ઈશ્વરની આરાધનામાં લગાડ. એટલે આપણે શું કર્યું ઈશ્વરની આરાધનામાં? શું કીધું? પાંચ આધાર, જીવનના પાંચ આધાર. શું પાંચ આધાર કયા? તો કે રોજ સવારના ઉઠીને પ્રભુ કૃપા, ભગવાન મારે ભગવાન સાથે હાય હેલો હાઉ આર યુ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ ન્યુ ડે સર, થેન્ક યુ સર, બોલો. આમ આપણે રોજ ભગવાનને કહીએ થેન્ક યુ તો ભગવાન આપણા ટચમાં રહે કે નહીં? હા બરાબર. એટલે અહીંયા એ જ બતાવે છે કે મન વડે જ્ઞાનેન્દ્રિયોને નિયમમાં રાખી ઈશ્વરની આરાધનામાં લગાડ. ઈશ્વરની આરાધનામાં જેવો લાગી ગયો તો એટલે ઓટોમેટિક તારી ઇન્દ્રિયો એની અંદર બિઝી થઈ ગઈ. પાંચે ઇન્દ્રિયો કેમાં બિઝી થઈ? પ્રભુ કૃપામાં, પ્રભુ કૃપા સ્વીકારવામાં. અને હવે જે થશે મારા જીવનમાં એ મારી બુદ્ધિથી નહીં થાય, પ્રભુની કૃપાથી થશે. સારું થયું તો એ પ્રભુ કૃપા, ખરાબ થયું તો ડબલ પ્રભુ કૃપા. મેં જે ખરાબ થયેલું, જેને હું ખરાબ સમજું છું, એ મારી મારી સમજણ છે. પણ હવે મારી મેં આખું કોને સોંપી દીધું? મારું મન કોને સોંપી દીધું? પ્રભુને. તો મારું જે મન કહે છે કે આ ખરાબ થયું, તો મનને કહેવાનું ભાઈ આ ખરાબ નથી, આ પ્રભુની કૃપા છે. શું કહેવાનું? આ ખરાબ નથી, આ તારા માટે ભલે ખરાબ હોય, હવે હું તારો બોસ છું. અત્યાર સુધી મનને જેવું ખરાબ લાગે ને એટલે આપણે ડર થઈ. હવે મનને કહેવાનું ડોન્ટ વરી, આઈ એમ યોર બોસ, આઈ એમ યોર બોસ એન્ડ આઈ એમ ડેડિકેટેડ ટુ ધીસ ઈશ્વર પ્રભુ એન્ડ પ્રભુ ઇઝ વિથ મી. ખરાબ થયું જે મન તને લાગે છે ને ખરાબ થયું, ભલે થયું, એની અંદર પણ પ્રભુનો રાહ છે. એમાંથી કંઈક મને મળવાનું છે જે મને અત્યારે ન દેખાતું, થોડા વખત પછી સમજાઈ જશે. અને ખરેખર તમે જોજો, ખરેખર જ્યારે કોઈ પણ આપણી આપણે જેને દુર્ઘટના કહીએ છીએ ને, એ દુર્ઘટના હોતી જ નથી. હે, અત્યાર સુધી આપણે જે કોઈ પણ ઘટના કીધી એ દુર્ઘટના કીધી, બરાબર? આપણા મનની મુતાબિક ન થાય એને દુર્ઘટના કહીએ આપણે. હે, મનના મુતાબિક ધારણા પ્રમાણે ન થાય એનું એને દુર્ઘટના કહીએ. પ્રભુ કહે છે દુર્ઘટના નથી, મારી કૃપા છે. કારણ કે તું જાગતો ન હતો એટલે તને આ જગાવવા માટે આમે કહ્યું. મેં તો હવે તું જાગતી દુર્ઘટનાને પ્રભુ કૃપા તરીકે સ્વીકાર કર એટલે આપણે જાગતા થઈ ગયા. જેવા જાગતા થઈ ગયા ને તો એ દુર્ઘટનામાંથી આપણને એમ લાગતું હતું કે આ 10 નું નુકસાન છે તો એની જગ્યાએ 1000 મળશે, પછી રૂપિયા હોય કે જેમ જે હોય યુનિટ ગમે એ હોય. સમજાય છે વાત? હે, આ રીતે ઘટનાઓનો સ્વીકાર કરતા એટલે જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એટલે કામ કરવાવાળી ઇન્દ્રિયોને આ રીતે કામ કરાવતા રહેવું. ડર અને ભયથી આપણે ભયભીત થઈને કર્યા કરશું તો કર્મેન્દ્રિયો ચાલવાની ભાઈ નહીં ચાલે. હમણાં મેં જ વાત કરી ને, એની એફિશિયન્સી, એની કામ કરવાની ક્ષમતા ઘટતી હશે અને એક દિવસ સાવ ખતમ ઉભા થઈ જશે, ઉભા રહી જશે, કાંઈ હવે મારે કાંઈ ન કરવું, જે કરું છું એમાં હું જ થાય છે, આવી સિચ્યુએશન આવી જશે. અને જો પ્રભુને સોંપી દીધું હોય તો ઊંધું કરું છું કે સીધું કરું, જે કરું છું પ્રભુ માટે કરું છું. તો આ This is the best way. અને જેવા આપણે ટેન્શન ફ્રી થશું ને એટલે રસ, ગમે એવી પ્રોબ્લેમ હશે ને એમાંથી રસ તો મળશે, મળશે અને મળશે જ.